આજે ચટપટા સ્વાદવાળા ગૂંચડા ગાંઠિયા બનાવીશું ઘૂંચડા ગાંઠિયા એટલે કે તીખા ગાંઠિયા કે જે ગૂંચડાના સ્વરૂપે બનતા હોય છે અને ત્યારબાદ ભાંગવામાં આવે અથવા તો એ ઘૂંચડાના સ્વરૂપે આખા પણ રાખી શકાય અને એના પર ચટપટો કોરો મસાલો સ્પ્રિન્કલ કરીશું અને આ મસાલાના કારણે ગાંઠિયાનો સ્વાદ એકદમ સરસ વધી જશે તો તેલ પાણી અને મસાલાના ચોક્કસ માપ સાથે ચટપટા ગુજરા ગાંઠિયા અને એ પણ સરસ ક્રન્ચીની સાથે ફરસા એવા બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક મોટું બાઉલ અને એની અંદર એક ચારણી લઈશું અને પાંચસો ગ્રામ બેસન લઈને એને સૌ પ્રથમ ચાળી લઈશું આ પાંચસો ગ્રામનું પેકેટ છે કે જે કરિયાણાને ત્યાંથી તમને આસાનીથી મળશે અને આ લોટમાં ગાંઠા બહુ જલ્દી પડી જતા હોય છે એટલે હંમેશા એને ચાડીને જ વાપરવું આ રીતે ચાડી લીધા બાદ હવે મસાલા ઉમેરીશું આપણે તો એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈએ એક ટેબલ સ્પૂન ઉભરાતી ચમચી લીધી છે તીખું લાલ મરચું લીધું છે ગાંઠિયાનો લોટ પાંચસો ગ્રામ છે એટલે અને બે પીંચ જેટલી હળદર ઉમેરીશું દોઢ ટી સ્પૂન એટલે કે વન એન્ડ હાફ ટીસ્પૂન અજમાને હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું આ ગાંઠિયામાં અજમાનો ક્રંચ અને સ્વાદ બંને સરસ લાગે છે વન ફોર ટીસ્પૂન મરી પાવડર છે હવે એક નાનું બાઉલ લઈએ એમાં એક કપ સાદું પાણી લઈશું એટલે કે ગરમ કે ફ્રીઝનું નહીં લેવાનું અને વન ફોર્થ કપ તેલનું મોણ દઈએ કે જેથી ગાંઠિયા ફરસા પણ બનશે આ વન ફોર્થ કપ છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હજુ થોડું જોઈશે વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા આ રીતે જ લેજો ટેકરો કરીને લેવાની જરા પણ જરૂર નથી અને હવે ખાસ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે બે ટીસ્પૂન લીંબુનો રસ છે લીંબુનો રસ એડ કરવાથી ગાંઠિયા તળતી વખતે તેલથી પચપચ નહીં થાય એટલે કે તેલ ઓછું પીવે અને ફરસા પણ થશે રસોઈયા મહારાજ પણ આ ગાંઠિયા બનાવે ને ત્યારે ખાસ લીંબુ ઉમેરતા હોય છે તો આ રીતે લીંબુ ઉમેરીને તમે આ ગાંઠિયા ચોક્કસ બનાવી જોજો આ બીજી ટીસ્પૂન છે લીંબુનો રસ તો હવે આ બધું જે પાણીમાં ઉમેર્યું છે તે આપણે સારી રીતે મિક્સ કરીશું બે મિનિટ સારી રીતે એને ફેટી લેવાનું છે કે જેથી તેલ પાણી સોડા વગેરે સરસ રીતે એક રસ થઈ જાય હવે લોટમાં જે મસાલા આપણે કરેલા એને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેલ પાણી વગેરે જે મિક્સ કર્યું છે એક નાના બાઉલમાં એ પાણી બધું જ ઉમેરી દઈએ અને આટલું જ પાણી પરફેક્ટ થઈ જશે અને લોટ બંધાઈ જશે અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી તમને મારી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકશો સાધારણ તેલ લઈને લોટને સુવાળો કરી લઈએ એટલે ચીપકશે નહીં અને આ રીતે સાધારણ નરમ લોટ રાખવાનો છે તો હવે ગાંઠિયા પાડવાનો સંચો આપણો ગાંઠિયા પાડતી વખતે હાથ નહીં બગડે અને સંચો પણ નહીં બગડે એટલે આ રીતે નાના નાના ગોળા વાળી લઈશું કે જેથી ગાંઠિયા પાડવામાં પણ સરળ રહે અને સંચામાં ભરતી વખતે પણ સરળતા રહે તો હવે ગાંઠિયાના સંચાને અને પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ હવે ગાંઠિયાનો લોટ જે તૈયાર કર્યો છે એ સંચામાં ભરી લઈએ અને ગાંઠિયા પાડતા પહેલાં ઉપર છાંટવાનો મસાલો જે સ્પ્રિન્કલ કરવાના છીએ એ પણ રેડી રાખીએ તો આપણને ગાંઠિયા તળીને તરત જ એના પર સ્પ્રિન્કલ કરવો પડશે તો સરળતા રહેશે તો એના માટે એક ટીસ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન મરી પાવડર અને એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છે એને એક બાઉલમાં લઈએ અને મિક્સ કરીને બાજુ પર રાખીશું અને બીજી બાજુ ગેસ પર મેં કઢાઈમાં તેલ લઈને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા પણ મૂકી દીધું છે આકરું ગરમ નથી કરવાનું આ રીતે તમે અંદર લોટ મૂકો અને ધીમે ધીમે મીડિયમ રીતે ઉપર આવે એ રીતે ગરમ કરવાનું તો હવે સંચા વડે ગાંઠિયા પાડીશું અને આ રીતે ગૂંચળું જેવું ગોળ કરીને લાસ્ટમાં સંચાને સહેજ ઊંધો ફેરવવાનો કે જેથી ગાંઠિયા આવતા બંધ થઈ જશે અને આપ મેળે સંચાથી તૂટીને છૂટા થઈ જશે અને તરત નહીં પલટાવવાના થોડા સાધારણ કડક જેવા લાગે એટલે એને પલટાવી લેવાના અને ત્યારબાદ ગાંઠિયા પૂરેપૂરા સરસ કડક થઈ જાય અને થોડો કલર બદલાય એટલે કાઢી લઈશું અને તરત જ એના પર આપણે જે તૈયાર કર્યો છે ચટપટો મસાલો એ સ્પ્રિન્કલ કરી દઈએ તો આ રીતે આપણે બધા ગાંઠિયાને તળી લેવાના છે અને આવા સરસ ક્રંચી એવા ગાંઠિયા દિવાળી જેવા મોટા તહેવારમાં અથવા તો ટૂરમાં જવાના હોય ત્યારે અથવા ઘરમાં પરિવાર માટે કે બાળકો માટે લંચ બોક્સમાં આપવા માટે પણ તમે બનાવીને સ્ટોર કરી રાખો આ અગાઉ મેં ખાસ તીખા ગાંઠિયાની રેસીપીનો વિડીયો પણ પોસ્ટ કરેલો છે અને તમે તહેવારમાં અથવા પરિવાર માટે રૂટીનમાં કયા કોરા નાસ્તા બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેટલા સરસ ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે જુઓ એકદમ સરસ ક્રંચી અને સાથે ફરસા પણ તમે માર્કેટમાં આ રીતે પેકેટમાં ગૂચડા ગાંઠિયા મળતા છે તે જોયા હશે અને ખાવામાં ભારે સ્વાદિષ્ટ લાગે છે તો બધા ગાંઠિયા તળાઈ જાય એટલે આપણે સર્વિંગ કરીશું આ રીતે બધા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને ગૂંચડા ગાંઠિયા છે એટલે હું એને ભાંગતી નથી આ રીતે આખા ગૂંચડાના સ્વરૂપે જ સૌ કરીશું અને તમે થોડા નાના ગૂંચડા તૈયાર કરીને મહેમાનને પ્લેટમાં આખા એક નાના ગૂંચડા સ્વરૂપે પણ આ ગાંઠિયા સર્વ કરી શકો છો અને ગાંઠિયા કેટલા સરસ ક્રંચી બન્યા ને તે લાસ્ટમાં તોડીને બતાવું છું ને ત્યારે ધ્યાનથી જોજો અને આ ગાંઠિયા ઠંડા પડે ને એટલે ટાઈટ સાફ કન્ટેનરમાં ભરી લેવાના કે જેથી એને હવા નહીં લાગે તો પંદરેક દિવસ સુધી આ ગાંઠિયા સરસ રહેશે અને તમને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો